सरकारी વાહનોના ઇંધણના બિલ બાકી હોવાના સમાચાર છે। બિલ બાકી હોવાથી પેટ્રોલ પંપ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। સરકારી ગાડીમાં ઇંધણ ના ભરવાના પોસ્ટર્સ, 9 જેટલી સરકારી ગાડીના બિલ નથી ચૂકવાયા। અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનનું બિલ બાકી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તો આ નંબર સાથે એક પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા છે કે આટલા જ જીજે 8869 સહિત જેટલી પણ ગાડીઓ છે તેના બિલ પેટ્રોલના ભરવાના બાકી છે, જેમાં તેમાં પેટ્રોલ ભરવામાં ન આવે। એક તરફ પેટ્રોલના ભાવમાં વધારો પણ થયો છે, તો બીજી તરફ પેટ્રોલ પંપના જે માલિક છે, સંચાલક છે, તેમણે કહ્યું છે કે આટલા વાહનોના પેટ્રોલના બિલ ભરવાના બાકી છે જેથી તેમાં પેટ્રોલ ભરવામાં ન આવે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે કે સરકારી વાહનોના ઇંધણના બિલ બાકી છે અને બિલ બાકી હોવાથી પેટ્રોલ પંપ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। असर राज्य सरकार ना जुदा जुदा सरकारी जे विभागों तेनी ऊपर पण थई छे अने आ सरकारी विभागों नी उधारी पण एटली वधी गई छे। तेज कारणोसर गांधीनगर सेक्टर 21 मा आवेलो आ जे पेट्रोल पंप छे, अहीं जे उधारी मा आ पुरावनार डीजल अने पेट्रोल ना जे वाहनों छे ते माटे अहीं बोर्ड मारवामां आवेलो छे कि आ जे सरकारी वाहनों आ नंबरना जे छे तेमने अहीं पेट्रोल પુરાવું નહીં, ડીઝલ પુરાવું નહીં, કારણ કે તેમની ઉધારી જ એટલી વધી ગયેલી છે। 3-4 મહિનાનું પેમેન્ટ બાકી છે। આ 9 જેટલી જે ગાડીઓ છે તેમના નંબર અહીં કાયદેસર લગાવવામાં આવેલા છે અને આ 9 ગાડીઓનું પેમેન્ટ હજી સુધી સરકારી વિભાગે કરેલું નથી અને એ જ કારણોસર અહીં જે પેટ્રોલ પંપ સંચાલક છે તેમના દ્વારા આ તે બંધ કરવામાં આવેલું છે। અહીં જે સંચાલક છે અને મેનેજર છે તેમની સાથે વાત કરીએ, શું કામ આ તમામ નંબરો એ લગાવવા પડેલા? અમારે એકાઉન્ટ સેક્શનમાંથી આ નંબરો ગાડીના લખીને આપ્યા છે, પાર્ટી કોડ વાઈ। એ ગાડીઓમાં 3-4 માસનું પેમેન્ટ ના આવ્યું હોય તો એને બંધ નથી કરવામાં આવતું, પણ એ ડ્રાઈવરોને કહેવામાં આવે કે ભાઈ આનું પેમેન્ટ બાકી છે તો આનું પેમેન્ટ ભરાઈ દેવડાવો, પછી ગાડીઓ ભરવામાં આવશે। જનરલી 1 મહિનાનું કેટલું પેમેન્ટ સરકારી ગાડીઓનું હોય છે? અહીંયા સરકારી ગાડીઓ ડીઝલ પુરાવા આવતી હોય છે, કેટલું હોય છે? જનરલી લગભગ 10-12 હજારનું પેમેન્ટ આવે છે। એક ગાડી મહિનામાં 4-5 વખત આવતી હોય છે, એટલે લગભગ 10-12 હજારનું એકનું પેમેન્ટ થઈ શકે, એથી તો વધારે ના થાય, પણ વધુ ગાડી હોય તો પછી વધારે થાય। પણ અમુક કિસ્સામાં ધારો કે એક પાર્ટી છે એની 10 ગાડીઓ પણ 8 ગાડીઓના પેમેન્ટ આવ્યા હોય અને બહારના 2ના પેમેન્ટ ના આવતા હોય તો એ ખાલી 2 જ ગાડીને જ અમે રોકાણ કરીએ છીએ કે ભાઈ એનું પેમેન્ટ તમારા એકાઉન્ટ સેક્શનમાં કહો, પેમેન્ટ કરી દે, પછી ગાડીમાં ડીઝલ ભરવાનું ચાલુ થશે। તમારે અહીંયા કેટલી સરકારી ગાડીઓ રોજ આ રીતે ડીઝલ પુરાવા આવે છે? લગભગ 1000-1200 ગાડીઓ થાય, સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। જનરલી આ જે આ નંબર લગાવેલા છે એ સિવાયની ગાડીઓના પેમેન્ટ રેગ્યુલર આવી જતા હોય છે? હા, રેગ્યુલર આવી જતા હોય છે। આ જે નંબર લગાવેલી જે ગાડીઓ છે એમના કોઈ ચેક રિટર્ન થયેલા છે તેવો કોઈ મામલો છે? અમુક કિસ્સામાં એવું છે કે જે એમને જે નવી ગાડીઓ આવી હોય અને એનું અમે પેટ્રોલની અંદર 35 રૂપિયા ડિપોઝિટ લઈએ છીએ, ડીઝલમાં 25 રૂપિયા લઈએ છીએ, અને એ જો ચેક આપ્યા હોય પણ લોકડાઉનના કારણે એના માટે નવું ખાતું ઓપન કરવાનું થતું હોય, ડિપોઝિટ પૂરતું, ચાલુ ખાતું તો હોય પણ ડિપોઝિટના ચેક માટેનું અલગ ખાતું ખોલાવવાનું થતું હોય, એટલે એ લોકડાઉનના કારણે ખોલાવી ના શક્યા, એટલે એ 3 માસ ઉપરના જે ડિપોઝિટના ચેક થયા એ અમારી પાસે ભરી નહીં શક્યા, કેમ એ તો વેલિડ ના જ ગણાય, એટલા માટે એમને સૂચના આપવામાં આવી છે લિખિતમાં કે ભાઈ આ ચેક લઈને તમે નવા ચેક આપો, બસ આ જ કારણ છે। તો ચોક્કસ જે રીતે આ જે ગાડીઓના જે નંબર છે તે લગાવવામાં આવેલા છે, સરકારી વિભાગની અલગ અલગ ગાડીઓ છે અને તેનું 3-4 મહિનાનું જે પેમેન્ટ છે તે નથી ચૂકવવામાં આવેલું ને તે જ કારણોસર પેટ્રોલ પંપ સંચાલક દ્વારા આ જે નંબર છે તે લગાવવામાં આવેલા છે ને તેની અંદર ડીઝલ અથવા પેટ્રોલ છે તે નહીં પૂરવા માટેની સૂચના આપવામાં આવેલી છે। કેમેરામેન નરેશ મોરી સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।
अनेक महत्वना समाचार। भावनगर में कोरोना ना वधु 8 केस पॉजिटिव आया है। 8 पैकी 5 लोग अमदावाद थी आया था भावनगर में। कोरोना नो कुल आंक भावनगर में 150 थी गयो है। 8 में 5 लोग अमदावाद थी भावनगर गया था, जेनो कोरोना रिपोर्ट पॉजिटिव आयो है। कुल 8 केस जे आया है तेने लईने भावनगर नो कोरोना पॉजिटिव आंक 150 थी गयो है। आ तरफ स्वर्णिम संकुल में खास व्यवस्था करवामां आवी छे। स्वर्णिम संकुल में लगावायो छे आधुनिक कैमरो। प्रवेश समये ज तापमाननुं चेकिंग थशे। कोरोना संक्रमण ने पगले खास व्यवस्था करवामां आवी छे। गांधीनगरना स्वर्णिम संकुल में आ खास कैमरो लगावामां आव्यो छे कि जेमां टेम्परेचर व्यक्तिनुं जे छे ते ज देखाड़शे, एटले के बॉडी स्केनिंग करवामां आवशे। तापमाननुं चेकिंग थया बाद जो शंकास्पद हशे तो ते व्यक्तिने अंदर जवा देवामां नहीं आवे।